નમસ્તે, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું પારખ્યા મીરા, ધોરણ 5 ગણિત વિષય શિક્ષિકા. મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? સારું. આપણે ગઈકાલે એટલે કે આગળના ક્લાસમાં એક રમત રમેલી, ખબર છે ને? કઈ રમત હતી? મ્યાઉ ની રમત. રમેલા ને તમે ફ્રેન્ડ સર્કલ માં રમેલા કે ઘરના સભ્યો સાથે? હા, અરે વાહ, મજા આવી ને. થોડીક મુશ્કેલી રહી પણ મજા આવતી હતી કેમ? હા, આપણે છે ભણતર સાથે થોડીક રમત પણ કરવાની, પણ કેવી? કે ભણતરમાં ઉપયોગી હોય તે. હવે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો કે અવયવી શું છે, બરાબર ને? કે હજુ એક વખત તમારે રમત યાદ કરાવવી પડશે. આપણે 3 અવયવી અને 4 અવયવી વાળી કાલે મ્યાઉ વાળી રમત રમેલા, બરાબર? આજે પાછું આપણે અવયવી જ ભણવાનું છે, પણ આપણે એક અલગ રમત સાથે. કેવી રીતના? રમતા રમતા આપણે ભણવાનું છે અલગ જ રમત સાથે. જો આજની આપણી રમત છે પાસાની રમત. પાસા તો બધા જોયા છે, ઓળખો છો ને? હા, ઘણી જગ્યાએ રમતમાં છે પાસાનો ઉપયોગ થાય છે. તમારી પાસે સાપ સીડી છે, લૂડો છે, આવી ઘણી બધી રમતો છે કે જેમાં પાસાનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાસાની જે રમત રમવાની છે ને, એ 2 પાસાથી રમવાની છે. કેટલા પાસાથી? 2 પાસાથી. હા, 2 પાસાને એક સાથે છે રમવાના છે, એટલે કે એક સાથે ફેંકીને જે 2 અંકની સંખ્યાઓ બને ને, એ સંખ્યાઓ વિશે આજે આપણે ભણવાનું છે, રમવાનું પણ છે. જો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતના તમારે શું કરવાનું છે? જો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં સર્કલ આપેલા છે, મેં અહીંયા ચોરસ આકારમાં બનાવી દીધેલા છે, 6, 4, 5 અને 7. હવે તમારે શું કરવાનું? બંને પાસાને એક સાથે ફેંકો તો એમાં વધુ મોટા અંકની સંખ્યા કઈ બને? કહો તમને, પાસામાં વધુમાં વધુ અંક કેટલા હોય? કેટલી એની બાજુ હોય છે? 6 બાજુ હોય ને, તો વધારેમાં વધારે અંક કેટલા હોય? 6. બંને પાસામાં કેટલા હોય? 6. બંને પાસાને ફેંકી અને જે સંખ્યા બને છે, જે સરવાળો કરો છો, 2 અંકની સંખ્યા બને છે ને, એ આપેલ આપણને જે અંક છે એટલે કે 6, 4, 5 અને 7, જો એના અવયવી હોય તો એ ખાનામાં આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ કરીને બતાવો. જો તમે પાઠ્યપુસ્તકમાં કહ્યું છે કે મારી પાસે પાસા પરના અંકો છે 3 અને 2, શું છે કે તમે રમતા હોય અને તમે જે અંક પાડો, 2 પાસા છે તો એકમાં 3 અંક મળ્યા છે અને એકમાં છે એ 2 અંક મળ્યા છે. હવે આ સંખ્યા તમે 2 રીતે બનાવી શકો. કઈ રીતના? તો કે આ સંખ્યા છે 32 પણ બને અને 23 પણ બને. તમારી ઈચ્છા પ્રમાણે તમે આ સંખ્યા બનાવી શકો છો. ફરીથી કહેવા મિત્રો, 2 પાસાને એક સાથે ફેંકવાના, એટલે બંનેમાં અંક જુદા જુદા હોય પણ સરખા પણ આવે. ઘણી વખત છે એક પાસામાં એક છે તો બીજા પાસામાં એક આવે, તો કઈ સંખ્યા બને? 11. હવે એવી રીતના જો કોઈ ફેંકે અને એકમાં 3 હોય અને એકમાં 2 હોય, તો એનાથી 2 સંખ્યા બને, એક તો 32 અને એક 23. હવે જો તમે 23 છે એ કોનો અવયવી છે, કોનો ગુણક છે? તો કે આપણે જોવા જઈએ, 6 ના ઘડિયાળમાં 23 આવે કે આવે કે ના આવે? નો. તો અહીંયા આપણે લખી શકીએ નહીં. 4 ના 10માં તમે જો 4 નો છે અવયવી 23 બની શકે કે નહીં? બને ન બને, તો એમાં પણ નહીં લખવાનું. 5 5માં જો પછી થાય, 5 ના ઘડિયાળમાં કઈ આવે છે? 5નો અવયવી બની શકે 23? તો કે ના, તો એ પણ નહીં. 7માં જો છે આવે, 7 2 14 7 3 21 7 6 28, 21 ને 28 છે પણ જો 23 છે આવે નહીં, તો એમાં પણ છે આપણે લખીએ નહીં. જો આ રીતના હોય તો તમે આ સંખ્યા ન બનાવો અને આ સંખ્યા બનાવો 32. શું? 32. હવે જુઓ છે આ 32 છે એને 6 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે આપણે 32 છે એ 6 ના ઘડિયામાં આવે. ચાલો બોલો જી, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 4 24, 6 5
ત્રીસ છાય છાય છત્રીસ. જો ત્રીસ અને છત્રીસ એવા બત્રીસ આવ્યા નવા આવ્યા, તો એના ખાનામાં પણ આપણે બત્રીસ લખી શકીએ નહીં. તો પછી ચાર ચાર અઠા બત્રીસ આવે ને, તો બત્રીસ છે એ કોનો અવયવી છે? ચાર. ચાર ના ઘડિયામાં બત્રીસ આવે ને, ચાર અઠા બત્રીસ, તો ચાર નો અવયવી બત્રીસ બની શકે. તો અહીંયા આપણે લખીશું કયો અંક બનેલો છે? બત્રીસ. તો બત્રીસ કોનો અવયવી છે? તો કે ચાર. જો ખાસિયત રાખજો, ચાર નો અવયવી કોણ છે? બત્રીસ. બરાબર ને? પછી જો હજુ તમે બત્રીસ છે એ પાંચ નો અવયવી બની શકે. પછી 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 પાંચ છત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, આ રીતે સીધા. તો એનો પણ અવયવી નથી. હવે જોઈએ સાત સાત. જો બે ખાનામાં એનો અવયવી બની શકતો હોય ને, તો બે ખાનામાં પણ તમે લખી શકો. હા, સાત તેરી સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ. જો બત્રીસ થી વધી ગયા ને બત્રીસ થી ઓછા, બત્રીસ આવતા નથી. તો આ જે બત્રીસ અંક છે એ સાત નો અવયવી નથી. બરાબર ને? હવે ખબર પડી ગઈ. બે પાસા તમારે એક સાથે ફેંકવાના. એ તમારે સંખ્યા જે તમને અંક બતાવે એ બે અંકની સંખ્યા બનશે. કેટલા અંકની? બે અંકની સંખ્યા બનશે. યાદ રાખજો, તમારે એવું નથી કરવાનું કે ત્રણ પડ્યા છે એકમાં બે પડ્યા છે, બંનેનો સરવાળો કરો. સરવાળો નથી કરવાનો, બે અંકની સંખ્યા જ બનાવવાની છે તમારે. હવે તમારે છે શું કરવાનું? તમારા મિત્રો સાથે તમારે બે બે મિત્રો હોય તો બંનેને અલગ અલગ કલર થી લખવાનું, જેથી કરીને ખબર પડે કે બંનેના જે તમારા સિલેક્ટ કલર હોય, તમારા મનપસંદ કલર થી લખેલો હોય. તો દસ વખત તમે પાસા ફેંકો તો વધારેમાં વધારે સંખ્યા એટલે કે જે અવયવી આપણે બનાવ્યા છે એ કોને બનાવ્યા હોય. હવે જો આપણે આ બત્રીસ થઈ ગયા, તો ત્યાર પછી આપણે શું કરવાનું છે? પાછો ફેંકો. તમારો વાળો હોય તો તમે પણ ફેંકી શકો છો, અથવા તમારા મિત્રનો વાળો હોય તમારા મિત્ર પણ ફેંકી શકે. હવે આ વખતે છે તમે ધારવાનો, કહો કે કઈ સંખ્યા બની હશે તમારી ઈચ્છા પ્રમાણે. તમે કહો બની શકે, તમારે જે તમને ઈચ્છા હોય એ રીતે તમે કહી શકો. જો યાદ રાખજો, શૂન્યવાળી સંખ્યા નહીં બને, કારણ કે પાસામાં શૂન્ય અંક હોતો નથી. હા, એક તમે કહેજો કે બે પાસાઓથી નાનામાં નાની સંખ્યા કઈ બને અને મોટામાં મોટી સંખ્યા કઈ બને. જો ઓછામાં ઓછા બને કે એક હોય તો અગિયાર બને. નાનામાં નાની સંખ્યા કઈ હોય? અગિયાર. અને મોટામાં મોટી પાસામાં વધુમાં વધુ કેટલા અંક હોય? છ સુધી હોય ને, સાત ના હોય ને. હા, છ જ હોય. કેટલા હોય? છ. બંનેમાં છ હોય તો બંને વખતે જો છ છ પડ્યા તો મોટામાં મોટી સંખ્યા કઈ બની? છાસઠ. નાનામાં નાની સંખ્યા અગિયાર, મોટામાં મોટી સંખ્યા છે એ છાસઠ. હવે યાદ રાખજો કે શૂન્યવાળી સંખ્યા પણ આવે નહીં. તમે એમ ખબર કે વીસ, તો વીસ સારો હોય. ચારમો અવયવી છે, પાંચમો અવયવી બને છે, જે બને છે, પણ પાસામાં તો ઝીરો અંક તો હોય જ નહીં. કઈ હોય ન હોય એટલે ઝીરો વાળી સંખ્યા પણ તમારે ધારવાની નથી. હવે આ વખતે પાસા હું છે તે કહીશ, અને હું તમને કહીશ કે મેં જે પાસા ફેંકેલા છે એનાથી બનતી સંખ્યા કઈ છે. યાદ રાખજો, અગિયાર અને છાસઠ. હવે એમાં એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતના કે નવ સાત અને એવા અંક પણ આવતા નથી, એટલે એ સંખ્યા પણ તમે યાદ રાખજો. કે તમે કહો સત્તર, અગિયાર થી છાસઠ ની વચ્ચે કીધું તો સત્તર, તો સાત ના આવે, આવે ન આવે. હા, તો યાદ રાખજો સાત આઠ અને નવ અંક છે આવતા નથી, તો એવી સંખ્યાઓ પણ તમે ધારી શકો નહીં. બરાબર ને? હા, અગિયાર થી છાસઠ નો મતલબ એ છે કે એક અને છ સુધીની સંખ્યાઓ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ છ સુધીની સંખ્યાઓને આગળ પાછળ ગોઠવી અને એ સંખ્યા તમે બનાવી શકો છો, અને એવી સંખ્યાઓને તમે ધારો છો. ધારો કે છાસઠ છે તો મેં છે ધારી આવ્યો કે પંચાવન. કેટલા ધાર્યા? અહીંયા છે એ મેં સંખ્યા પંચાવન. પંચાવન ધારવાનો મતલબ શું છે? કે મેં જે પાસા ફેંકેલા છે ને એમાં પંચાવન અંક બને છે, બંનેમાં પાંચ પાંચ અંક છે એ દેખાય છે, તો કઈ સંખ્યા બને? પંચાવન. તો
તો વિદ્યાર્થી મિત્રો હવે 55 છે એ જોવો છો કે 55 સંખ્યા છે એ કોનો અવયવી છે. હવે જોવા જઈએ 55 ને 6 વડે ભાગો તો શું થાય, શું થાય, શેષ વધે ને. તો 55 છે એ 6 નો અવયવી થાય નહીં. જો તમે હું ભાગાકાર કરીને બતાવું, 6 55 ભાગ્યા 6 આપણે ડાયરેક્ટ છે સીધો જ આપણે 6 ને 9 54 લઈ લીધો, હાલે ને અહીંયા 6 ને 9 54. હવે શેષ વધે છે તો એનો અવયવી બની શકે નહીં. એવી જ રીતના અહીંયા છે એક સંખ્યા છે, આ બેટી સંખ્યા છે, તો સ્વાભાવિક છે કે શેષ તો વધે, એટલે 4 વડે તમે ભાગો તો પણ શું થાય, શેષ વધે. એટલે 55 છે એ 4 ના અવયવી નથી. શું 55 સંખ્યા છે એ 4 ના અવયવી નથી. ત્યાર પછી જો 5 55 છે એને 5 વડે આપણે ભાગીએ, આ રીતે આપણે ભાગાકાર છે એ કરી લેવો. જો ન આવે તો 5 એકમ 5 અને 5 આ રીતે 11 પંચા 55. તો 55 છે કોના અવયવી બન્યા, તો કે 5 ના. કોના અવયવી બન્યા, 5 ના. તો અહીંયા આપણે જે સંખ્યા બને છે 55 એ આપણે એને લખી શકીએ છીએ. એવી જ રીતના 55 ને 7 વડે તમે ભાગો, કેમ કે 7 ના ઘડિયામાં 55 આવી શકે નહીં, આવે જ નહીં. તો આપણે આ ખાનામાં પણ શું કરીશું, ખાલી રાખશું. વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારા મિત્રને અને તમારે 10 વખત પાછા ફેંકવાની રમત રાખવી. જો તમને મજા આવે તો તમે વધારે પણ કરી શકો છો, પણ તમારે શરૂઆતમાં છે તો બંનેને 10-10 વખત છે એ પાસા ફેંકવાના. પાસા ફેંકતી વખતે યાદ રાખજો કે બે અંકની સંખ્યાઓ જે બને એને તમે આગળ પાછળ ગોઠવી શકો છો. જેમ કે આપણે 3 અને 2, એક પાસામાં 3 અંક પડ્યા, એક પાસામાં 2 અંક પડ્યા, તો તમે એને 32 પણ લખી શકો છો અને 23 પણ લખી શકો છો. અને જેટલા ખાનામાં આવે એટલા આપણે કરી શકીએ છીએ. ધારો કે તમારી પાસે 12 અંક આવેલો હોય, હવે ની પાસામાં 1 માં 1 અંક પડેલો હોય, 1 માં 2 પડેલો, તો કઈ સંખ્યા બને, 12. બીજી સંખ્યા કઈ બને, તો કે 21. 12 બને અને 21 પણ બને. તો આપણે જોઈએ કે 12 છે એ કોનો અવયવી છે, તો 6 દુ 12 તો થાય, થાય ને. હવે પાછું આપણે જોઈએ તો કહો, ધારો કે 12 1 માં 1 છે, 1 માં 2 છે, અને અહીં બે સંખ્યા બને, 12 અને 21, આ બે સંખ્યા બને છે. તો 12 કોનો અવયવી છે, તો કે 6 નો. 6 દુ 12 બરાબર. તો અહીંયા આપણે લખ્યું 12. હવે 12 છે એ 4 નો અવયવી છે, કરો છે 4 3 12, તો એનો અવયવી થઈ જાય ને. હા, તો અહીંયા આપણે સંખ્યા લખીએ 12. ક્યાં પછી જો એ 5 નો અવયવી નથી, કારણ કે 5 ના સંખ્યા કેવી હોવું જોઈએ, 5 વડે આપણે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો તો નિશેષ ભાગી શકવા ભાગવું હોય તો પાછળ શૂન્ય કે 5 હોય તો જ આપણે એને 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો 12 છે એ આપણે બે ખંડમાં લખ્યા, હજી આપણે આ જે છે 12 ને આપણે જો ઉલટી રીતે પણ લખી શકીએ, 21. તો 21 સંખ્યા છે 7 ના ઘડિયામાં, આપણે જોવો છે 12 તો 7 ના ઘડિયામાં નથી આવતો, એટલે નથી લખ્યો. હવે 21 જોવો છે, 7 3 21 આવ્યો ને. અહીંયા આપણે 21 નો અંક જે છે બને છે એ લખી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો જેટલા જેના જેટલા અવયવી છે એ લખી શકો છો, અને એ જ તમારી જે તમે સંખ્યા બનાવેલી છે એને ઉલટી રીતે ગોઠવવાથી પણ જો કોઈનો અવયવી બનતો હોય તો તમે બોક્સમાં લખી શકો છો. આવી રીતના તમારે આ રમતને વિદ્યાર્થી મિત્રો આગળ વધારવાની છે. આમાં તમે 2 3 4 વિદ્યાર્થીઓ પણ તમારી મિત્રો સાથે તમે આ રમત રમી શકો છો. ફરીથી કહું છું, બે પાસાઓથી જે બનતી સંખ્યાઓ છે અને એ બનતી સંખ્યા નથી લખવાની, પણ આપણે જે આપેલ સંખ્યા છે એનો જો અવયવી જેનો અવયવી હોય એના ખાનામાં આપણે લખવાનું છે. બસ આ જ રીતના સિમ્પલ છે,
જે 10 વખતમાં જે વધારે સંખ્યાઓ બનાવી શકે, વધારે અવયવી બનાવી શકે એ વિદ્યાર્થી, એ બાળક છે એ વિનર બનશે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી રીતના એક આવી જ રમત છે એ રમવાની છે. રમતા રમતા આપણે ભણવાનું પણ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સામાન્ય ગુણ. સામાન્ય ગુણ એટલે અવયવી આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે પોઈન્ટ સામાન્ય ગુણ. આપણે આગળ ઓલા 6, 4, 5 અને 7 જે પાસાથી રમત રમી અને એના અવયવી ગુણ એના વિશે આપણે માહિતી મેળવી. તો હવે પાછી આપણે આગળ વધારે સમજવા માટે આપણે સામાન્ય ગુણની માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમને પેજ નંબર 91 પર આપેલું છે. હવે એક છોકરી છે, એને વર્તુળ બનાવતા છે, ને ચોરસ બનાવેલા છે. ઉપર લખેલું છે 3 અને 5. શું લખેલું છે? 3 અને 5. આ શું છે? તો એનામાં આપણે એવું કહ્યું છે કે 3 નો ગુણક હોય તો લાલ ખાનામાં લખો. તમને જો વર્તુળ આપ્યા છે ને, અહીંયા શું બનાવ્યું છે? ચોરસ બનાવેલા છે. 3 નો ગુણક હોય તમારે સંખ્યા ધારવાની. વિદ્યાર્થી મિત્રો, જે પાસામાં લિમિટ સંખ્યાઓ હતી, કારણ કે પાસામાં વધુમાં વધુ અંક કેટલા હોય? 6 હોય ને? તો અહીંયા તમારે ત્યાં શું હતું કે તમારે ત્યાં લિમિટ સંખ્યા હતી, એમાંથી તમારે ધારવાની સંખ્યા હતી. અને અહીંયા શું છે? તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો. કોઈ પણ સંખ્યા, 2 અંકની, 3 અંકની તમે સંખ્યા ધારી શકો છો. હવે એ સંખ્યા ને શું કરવાનું? તમે ધારેલી સંખ્યા હોય, જો 3 નો ગુણક હોય, 3 નો અવયવી ગુણક અને અવયવી બંને એક જ છે, એકાબીજાના બે સમાનાર્થી શબ્દો છે, એટલે કે 3 નો ગુણક હોય તો આપણે લાલ બોક્સમાં લખીશું. અને એ જો 5 નો ગુણક હોય તો ક્યાં લખવાનું છે? 5 ના ખાનામાં લખવાનું છે. શું કરવાનું છે? 5 ના ખાનામાં લખવાનું છે. હવે તમે એમાં એમ પણ કહ્યું છે કે હું 15 ને ક્યાં લખું? એમ કે છે, જો 15 સંખ્યા એને ધારે છે, કોઈ વ્યક્તિ છે, બાળક છે, તમારા જેવું છે, કદાચ તમે પણ હોઈ શકો, એને 15 સંખ્યા ધારે, એટલે 15. હવે 15 છે એ જો 3 ને ગણ્યા આવે, 3 3 3 2 6 3 13 9 3 4 12 3 5 15 તો 15 છે એ કોનો અવયવી છે? 3 છે. 3 નો અવયવી તો આપણે 3 ના ખાનામાં લખીશું. પછી જો 5 નો અવયવી છે, જો હોય તો બંને મને લખવાનું, જો એક માં જ હોય તો આપણે શું કરવાનું? એક જ બોક્સમાં લખીશું. તો અહીંયા આપેલું છે આપણને 15. તો 15 છે જો 5 ના ઘડિયામાં આવે છે, 5 1 5 5 2 10 5 3 15. હા, 5 નો પણ અવયવી છે. તો શું કરવું? તો એના માટે જ હું તમને બતાવું છું. તો એના માટે પહેલા હું શું કરું છું? એકદમ સહેલી રીતે કે 3 ના છે ને 10 અવયવી લખી નાખું છું. કેટલા? 10 અવયવી હું લખું છું. જો સંખ્યા પોતે જ પોતાનો અવયવી છે, છે ને, તો આપણે એમાં પહેલા શું લખીશું? 3. આ 3 છે એનો અવયવી પોતે ખુદ છે જ, તો 3. તો 3 ના પછી એના અવયવી કયા કયા બની શકે? 3 1 3 એ પહેલા જે હતું ને, એટલે કે આગળના ક્લાસમાં જ્યારે આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારે પ્રાથમિક જે આપણે માહિતી હતી એમાં જ મેં કહ્યું હતું. અહીંયા ગુણક શબ્દ છે તો ગુણાકાર. શું? ગુણક શબ્દ છે તો ગુણાકાર. 3 1 3 3 × 2 કેટલા થાય? 6. 3 3 9 3 4 12 આપણે કેટલા? 10 અવયવી લખીશું અત્યારે. કેટલા? 10 અવયવી. બંને ના હું 10 10 અવયવી લખીશ અને તમને બીજી સામાન્ય ગુણકની માહિતી એમાં આપીશ. 12 છે, 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 અને 3 8 30 જો પછી 10 અવયવી નથી ગયા, 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે જો 5 ના જ એવી રીતના આપણે લખીએ, 5 ના જ ખાનામાં લખવાનું છે. જો આ પ્રકો એક બ્લુ અને લાલ અહીંયા બે ભેગા છે, તમારા 17 માં ભેગું થઈ છે ને, આ બસ એની જ હમણાં હું તમને માહિતી આપું છું. એ પેલા આપણે જોઈએ 5 ના ગુણક એટલે કે 5 ના અવયવી કેટલા લખીશું. તો એના પણ 10 લખી નાખીએ, બંનેના સરખા.
પંદર, પાંચ ચોક વીસ, પચું પચું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ અને પાંચ દાન પચાસ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. બંને દસ દસ અવયવી લખી નાખ્યા. તો કે હવે આમાં શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જે સંખ્યા આવશે એને આપણે સામાન્ય ગુણક કહીશું. શું કહેવાનું છે? એને સામાન્ય ગુણક આપણે કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અમે બે સંખ્યા આપેલી હોય કે ત્રણ સંખ્યા આપેલી હોય, હવે એક ઘણી વખત એવું થાય કે કોઈ પણ અવયવી, એક અવયવી છે એ બંને નો ગુણક બની શકે. આપણે પહેલા છે ને પંદર, પંદર છે એ જો ત્રણ માં આવે છે તો કે હા, પાંચ માં આવે છે તો કે હા. તો હવે આ શું થયું? ત્રણ નો અવયવી છે અને પાંચ નો પણ અવયવી છે, તો એને શું કરવાનું? આ બંને જે બોક્સ ભેગા થયા છે ને એમાં લખવાનું. શું લખવાનું? ત્રણ ને પાંચ નથી લખવાના, જે અવયવી છે ને એ લખવાનું. શું લખવાનું? અવયવી. તો અહીંયા આપણે સંખ્યા લખીશું પંદર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે પંદર લખેલા છે તો આપણે પાંચ ના અમાર ખાનામાં લખેલો છે એક, અને ત્રણ ના ખાનામાં છે એને આપણે ભૂસી નાખવાનો. શા માટે? તો કે આ શું બતાવે છે? પાંચ નો અવયવી છે અને ત્રણ નો પણ અવયવી છે. આ રીતે જો આ બંને લાલ અને વાદળી બે કોષ ભેગા થાય છે, બંને નો જે અવયવી હશે ને એમાં લખાશે, એટલે એ પાંચ નો પણ અવયવી ગણાશે અને એ ત્રણ નો પણ અવયવી ગણાશે. બરાબર? હવે જો એ કોઈ બીજી સંખ્યાઓ છે કે જેના અવયવી ત્રણ નો હોય અને પાંચ નો પણ હોય, તો જોઈએ અઢાર નથી, પછી એકવીસ નથી, આ સંખ્યાઓ તમારે આમાં જોવાની, ચોવીસ, સત્યાવીસ એવી નથી, ત્રીસ. જો અહીંયા ત્રીસ છે ત્રણ ના ખાને અને પાંચ, ત્રણ નો અવયવી ત્રીસ છે અને પાંચ નો અવયવી પણ ત્રીસ છે. શું છે? ત્રણ નો અને પાંચ નો બંને નો અવયવી શું છે? ત્રીસ છે. તો આપણે ક્યાં લખીશું? કે જ્યાં બે બોક્સ ભેગા થાય છે ત્યાં. આ રીતે હવે બે બોક્સ માં આપણે લખેલું છે તો અહીંયા શું કરવાનું? આ ત્રીસ અહીંયા આપણે ત્રણ માંથી કાઢી નાખશું અને પાંચ માંથી પણ આપણે કાઢી નાખશું. જો બરાબર, હવે આ શું બતાવે છે? સામાન્ય ગુણક. ત્રણ અને પાંચ નો સામાન્ય ગુણક કયો છે? આપણે અત્યાર સુધી આટલી સંખ્યા લીધી છે. કેટલી? આટલી સંખ્યા લીધી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રીસ સુધી લીધી તો આપણે ત્રણ ના અવયવી પચાસ સુધી પણ લઈ શકીએ છીએ, પચાસ સુધી લઈ શકીએ છીએ. ચલો લેવા છે, લેવા છે, ચલો વાંધો નહીં. અહીંયા જ આપણે પચાસ છે ને તો આપણે પણ અહીંયા સુધી લખી નાખીએ. હવે ત્રીસ આપણે લખેલા હતા તો હવે આગળની સંખ્યા કઈ આવશે? દસ સુધીના તો ઘડિયા પૂરા થઈ ગયા. હા, આગળના કાશમાં ખબર છે ને અગિયાર થી વીસ ના ઘડિયા કઈ રીતના બોલતી હતી, બરાબર ને? તો હવે એ જ ધ્યાનમાં રાખવાનું. અગિયાર તેવી તેત્રીસ, બાર તેવી છત્રીસ, તેર તેવી ઓગણચાલીસ, ચૌદ તેવી બેતાલીસ, પંદર તેવી પિસ્તાલીસ, સોળ તેવી અડતાલીસ. હવે જો સત્તર તેવી એકાવન કરું તો અહીંયા સુધી થઈ ગયું આપણે, બરાબર ને? બંનેની સંખ્યા પચાસ પચાસ સુધી આપણે લઈ લીધી. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જ ક્લાસમાં કહેલું કે અવયવી છે એ મોટામાં મોટો આપણે મેળવી શકીએ નહીં, કારણ કે જો મેં અડતાલીસ સુધી લીધા, હજી આગળ આવે કેટલા આવે? સત્તર તેરી, અઢાર તેરી, ઓગણીસ તેરી એમ કરતી જાઓ તો ઘડિયા તો કેટલા છે? ત્રીસ સુધી આપણે પાકા કર્યા છે, ત્યાં સુધી આપણને યાદ રહેશે. કેમ? કઈ વાંધો નહીં, આપણે અત્યારે આટલા જરૂરી છે. તો આ સંખ્યા છે આપણને અવયવી, અવયવી છે એ અનંત છે. અવયવી ક્યારે આપણને મોટામાં મોટો મળી શકે નહીં? આપણે પહેલા જોયું છે ને કે અવયવી છે એ ક્યારે આપણને મોટામાં મોટો મળે નહીં. શા માટે? તો કે સંખ્યાઓ એવી છે, અસંખ્ય છે, અગણિત છે, એને ગણના થાય નહીં. અસંખ્ય સંખ્યા હોવાને કારણે આપણે જ્યાં સુધી આવે ત્યાં સુધી ગણતરીમાં આપણે સંખ્યાઓ મોટી બનાવી શકીએ છીએ.
चार नौ छत्रीस चार दस
44 12 ચોકુ 48 પછી શું કરવાનું 13 ચોક 52 આપણે 7 સુધીની સંખ્યાઓ લખવાની છે બરાબર છે હા પછી 14 ચોકુ 56 અને 15 ચોક હા 60 તો વિદ્યાર્થી મિત્રો જોયા તમે 4 માં અવયવી 60 સંખ્યા સુધી વારંવાર આપણે કહીએ છીએ કે મોટામાં મોટો અવયવી મળી શકે નહીં અહીંયા આપણે સરળતા ખાતર આપે છે એ 60 સુધી લખેલા છે તમને આગળ સંખ્યા જાઓ 2 અંકમાં 3 અંકમાં 4 અંકમાં તમને પણ 4 ના અવયવી મળે છે એટલે મોટામાં મોટો અવયવ છે મળી શકે નહીં શા માટે સંખ્યાઓ અનંત છે બરાબર ને ત્યાર પછી આપણે જોઈએ 6 ના અવયવી 6 ના અવયવી ક્યાં સુધી લખીશું 60 સુધી બરાબર ચાલો 6 એકુ 6 છ દુ 12 છ તેરી 18 છ ચોક 24 છ પંચા 30 છાએ 36 છ સત્તા 42 છ અઠા 48 છ ને નેવે 54 અને છ દાન 60 ચલો 60 સુધી થઈ ગયા હવે આપણે જોઈએ 5 ના અવયવી બરાબર ને તો 5 ના અવયવી લખીશું આપણે અહીંયા 5 એકુ 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 પચું પચું 25 5 છ 30 5 સત્તા 35 5 અઠા 40 5 નવા 45 5 દાળ 50 હવે શું કરવાનું 11 નો ભર્યો 12 આપણે હવે તો ખબર પડી ગઈ ને હું કઈ રીતના બોલું છું હા 11 50 55 12 50 60 ચલો ત્રણે આપણે જે અંક છે એના 60 સુધીના અવયવો છે અવયવી સોરી અવયવી છે આપણે લખી નાખે હવે શું કરવાનું છે હવે આપણે સામાન્ય ગુણ મેળવવાના છે હવે જો વિદ્યાર્થી મિત્ર ખાસ છે કે જો અહીંયા તમને બોક્સ જે આપેલા છે એ કેવા છે કે જો અહીંયા જે આપણે જો અહીંયા રેડ છે બ્લુ છે યલો કલર ત્રણે જે આપણે મિક્સ છે ક્યાં કેવું છે કે 4 અને 6 જ મિક્સ છે જો છે ને અહીંયા જો ત્રણે મિક્સ છે વાદળી પીળો અને લાલ અહીંયા પીળો અને વાદળીથી બને છે અને અહીંયા લાલ અને વાદળીથી બને છે તો લાલ અને વાદળીથી બને એનો મતલબ શું છે 4 અને 5 ના અવયવી અહીંયા લખવાના 4 અને 5 ના અવયવી ક્યાં લખવાના અહીંયા લખવાના હવે અહીંયા વાદળી અને પીળાથી જે બનેલો છે એને શું કરવાનું 6 અને 5 ના અવયવી અહીંયા લખવાના આ બધું અને અહીંયા વાદળી પીળો અને લાલ કલર છે એમાં શું કરવાનું આ ત્રણેયનો જે સામાન્ય ગુણક છે એ અહીંયા લખવાનો અને અહીંયા શું છે 4 અને 6 એ બંનેના સામાન્ય ગુણક લખીશું બરાબર ને આગળ આપણે તો આપણો જોઈ લીધો છે ફરીથી આપણે એ જ રીતના આપણે પુનરાવર્તન થાય એ રીતના આપણે વધારી શકીશું હવે જો આપણે પેલા 4 અને 6 નો સામાન્ય આપણે ગુણક મેળવી લઈએ શું કરીશું સામાન્ય ગુણક મેળવી લઈશું હવે જો અહીંયા 4 છે તો આમાં નથી 8 નથી 12 છે જો શું છે 12 બંનેમાં શું છે 12 છે તો એ 4 અને 6 નો અવયવી છે તો અહીંયા આપણે લખીશું 12 તો અહીંયાથી શું કરી નાખશું તો કે અહીંયા આપણે જે નો ગુણક લખેલો છે ને એને ભૂસી નાખશું બરાબર એનો મતલબ શું છે કે અહીંયા જે 12 છે એ 4 નો અવયવી છે અને 6 નો પણ અવયવી છે ત્યાર પછી જો 20 24 28 એવું કઈ નથી આમાં 32 પછી 36 છે જો 36 છે અહીંયા પણ 36 છે અને અહીંયા પણ 36 છે 4 નો અવયવી 36 છે અને 6 નો અવયવી પણ 36 છે તો આપણે એને ક્યાં લખીશું અહીંયા આના મતલબ શું છે કે 4 અને 6 નો બંનેનો અવયવી છે તો અહીંયા આપણે જે એના અખાનામાં લખેલું
ખુશી નાખીશું. બરાબર, ત્યાર પછી જોવો હવે શું છે કે 52 અહીંયા 56 છે, 54 છે, 60, તો અહીંયા પણ શું છે 60 છે ને, તો અહીંયા આપણે લખીશું 60. તો શું કરવાનું, અહીંયા જે 60 છે એ બંનેને અહીંયાથી ભૂસી નાખવાના. હવે આપણે કેટલા જો સામાન્ય ગુણક મળેલા, 4 અને 6 ના સામાન્ય ગુણક આપણને કેટલા મળેલા, તો કે 12, 36, 48 અને 60. કેટલા મળ્યા? 12, 36, 48 અને 60. હવે જો કોઈ સંખ્યા બાકી રહેતી હોય તો કેજો. દેખાય છે તમને? નથી દેખાતી ને? દેખાય છે, જો દેખાય છે. હા, કઈ સંખ્યા છે? બરાબર, જો એટલા જ માટે મેં તમારા માટે રાખેલું હતું 24 કે તમે ધ્યાન છે કે કેમ. હા, તો 24 પણ કહેવાય છે એના અવયવી છે. તો આ સંખ્યાને આપણે શું કરીશું? અહીંયાથી ભૂસી નાખીશું. મળી ગયા આપણે સંખ્યા? 12, 2, 24, 12, 36, 12, 48, 12, 50, 60. વિદ્યાર્થી મિત્રો, આવી જ એક સંખ્યા તમને દર વખતે મળશે. બરાબર, હવે જુઓ શું કરવાનું છે. 4 અને 6 નો જે આપણને છે એના સામાન્ય ગુણક મળી ગયા. આ શું છે વચ્ચે આપણને શું કહેવાય? સામાન્ય ગુણક. 4 અને 6 ના સામાન્ય ગુણક મેળવી લીધા, ત્યાર પછી આપણે જોઈએ 4 અને 5 ના સામાન્ય ગુણક. શું કરવાનું છે? 4 અને 5 ના સામાન્ય ગુણક. તો અહીંયા જુઓ તમે, એ 4, 8, 16 અહીંયા જો કાં તો સંખ્યામાં 5 હશે ને કાં તો પાછળ 0 હશે. તો આપણે એવી સંખ્યાઓ બંનેમાંથી લેતી જવાની છે અને કરતું જવાનું છે. હવે જો અહીંયા 20 છે, 4 × 20 અને 5 × 20, 4 નો અવયવી 20 છે અને 5 નો અવયવી પણ શું છે? 20 છે. તો એક ક્યાં લખીશું આપણે? ફક્ત 4 અને 5 થી જે બનેલું બોક્સ છે એનામાં જ આપણે લખવાનું છે. આગળ શું કરવાનું કે જે આ 20 ની સંખ્યાઓ છે આપણે શું કરી નાખીશું? એને ભૂસી નાખીશું. શું કરવાનું છે? ભૂસી નાખવાનું. ત્યાર પછી જોઈએ 40 ની સંખ્યા આવશે. કેટલી આવશે? 40. અહીંયા પણ 40 છે અને અહીંયા પણ 40 છે, તો અહીંયા કેટલા આવશે? 40. બરાબર, તો બંને માંથી આપણે શું કરી નાખીશું? ભૂસી નાખીશું. હવે શું વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા આવશે? કે જો 4 માં 60 ની સંખ્યા હતી ને, 4 માં અને 6 માં હતી અને 5 માં પણ છે, એવું એક બોક્સ છે જો 4, 5 અને 6 થી બનેલું, તો અહીંયા શું લખવાનું? 60. શા માટે? 60 સંખ્યા છે એ 4 નો અવયવી છે, 6 નો અવયવી છે અને 5 નો પણ અવયવી છે. તો માટે આપણે એને 4, 6 અને 5 માંથી ભૂસી નાખવાનું, અહીંયાથી પણ ભૂસી નાખવાનું. શા માટે? તો કે અહીંયા 3 બોક્સમાં બતાવે છે, 60 છે એ 4 નો અવયવી છે, 60 છે એ 6 નો અવયવી છે, 60 છે એ 5 નો પણ અવયવી છે. બરાબર, હવે એક ખાનું બાકી છે, 5, 6, 6 અને 5 બંનેના અવયવી હવે એ આપણે જોઈએ. હવે જો અહીંયા કેટલી સંખ્યા છે? 30. તો અહીંયા પણ કેટલી છે? 30. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 30. 30 શું છે? તો કે એ 6 નો અવયવી છે અને 5 નો પણ અવયવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જો 4 અને 6 ના અવયવી લખવા હોય તો તમે લખી શકો છો. પહેલા આપણે જોઈએ અહીંથી 4 અને 6 ના સામાન્ય ગુણક. સામાન્ય ગુણક કયો છે 4 અને 6 ના? તો આપણે આ સંખ્યા લખવાનું, 3 માં લખીશું, 12, 24, 36, 48 અને 60 હતા એ તો આપણે સ્લાઇડ ક્યાં કર્યા કે ત્રણેય ના બોક્સમાં લખી નાખે, તમે 4 લખશો તો પણ ચાલશે. 12, 24, 36, 48 એટલા લખશો તો પણ ચાલશે. ત્યાર પછી જુઓ 4 અને 5 ના સામાન્ય ગુણ. 4 અને 5 ના જે 4 ના અવયવી હોય, 5 ના પણ અવયવી હોય, એવી કેટલી આપણે સંખ્યાઓ મળી? 2, 20 અને 40. બરાબર, હવે આપણે જોઈએ 5 અને 6
સામાન્ય ગુણક કયો થયો? તો કે સાઈન. આપણે અહીંયા લખીશું સાઈન. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પેપરમાં તમને વધારે સરસ રીતે છે એ ગુણક એટલે કે અવયવી વિશે તમને માહિતી મળી ગઈ છે. જેવી રીતના તમે બે અને સાત આ બંને સંખ્યાઓને લઈને તમે ગુણક છે એ મેળવી શકો, સામાન્ય ગુણક મેળવી શકો, એવી રીતના ચાર છ પાંચ ને બદલે તમે બીજા ત્રણ અંકનો ઉપયોગ કરીને પણ તમે તમારું પુનરાવર્તન કરીને આ ટોપિક છે વધારે પ્રેક્ટિકલ રીતે તમે સમજી શકો છો. એવું પણ તમારી રીતે તમે બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા, સરસ મજાની સમજૂતી દ્વારા આ ટોપિકને આપણે સમજાવેલો છે. તમને ન સમજાય તો વારે વારે છે એ જોઈ અને સમજ મેળવવાની કોશિશ કરજો. ફરી આવતા પ્રયત્નમાં મળીશું. ત્યાં સુધી જય મામા દે.